एक महत्वपूर्ण समाचार आया है। धारासभ्य वीडी झालावाड़िया कोरोनानी गाइडलाइन भूलिया छे, पौत्रीना जन्मदिवस की उजवणी करवामां आवी छे। एक महत्वपूर्ण समाचार, मास्क पहेर्या विना ज आ जन्मदिवस की उजवणी करवामां आवी छे। तो वीडी झालावाड़िया अने तेमना पुत्रए मास्क विना ज उजवणी करी छे। सूरतना धारासभ्य वीडी झालावाड़िया कोरोनानी गाइडलाइन भूलिया छे अने मास्क वगर उजवणी करवामां आवी। घटना जणावीए तो पौत्रीना जन्मदिवसनी आ उजवणी हती अने जेमां ज मास्क पहेर्या विना ज आ जन्मदिवसनी उजवणी करवामां आवी छे। जो वात करीए तो धारासभ्य अने तेमना पुत्रए मास्क विना ज उजवणी करी छे। तो एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे, धारासभ्य अने पुत्रए मास्क पण न पहेर्यु। धारासभ्य ज गाइडलाइन भूल्या, कारण कि जे रीते कोरोनानुं संक्रमण वधी रह्युं छे अने मास्कने लईने हवे सरकार पण सतर्क बनी छे, त्यारे धारासभ्य ज गाइडलाइन नुं भान भूल्या छे। पौत्रीना जन्मदिवसनी आ उजवणी करवामां आवी कि ज्यां आगळ तमाम लोको मास्क वगर ज जोवा मळ्या। खुद धारासभ्ये पण मास्क न पहेर्यो अने तेमना पुत्रए पण मास्क न पहेर्यो। एक बाजु सरकार मास्कने लईने लोको उपर भारे एवो दंड फटकारी रही छे, बीजी बाजु तेमना ज धारासभ्य आ प्रकारनी भूल करी रह्या छे अने गाइडलाइननुं पालन करवामां पण भूल दर्शावी रह्या छे। आ दृश्य जोई रह्या छो कि धारासभ्यनी पौत्रीना जन्मदिवસની ઉજવણી છે। આજ બધી સમગ્ર માહિતી મને સંવાદદાતા બળદેવ પાસે મહામારી ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ આ રીતના ભાજપના નેતાઓ એક પછી એક જે ભૂલ જે કરી રહ્યા હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। કારણ કે અગાઉ પણ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા મોટી રેલી અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો। હાલમાં તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો સુરત જે છે એક કોરોના માટે એપિસેન્ટર, સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે વીડી ઝાલાવાડિયા જે પોત્રીના પોતાના ફેમિલી સાથે જે જન્મદિવસની જે ઉજવણી કરતા હોય છે તે આ વિડીયોની અંદર સ્પષ્ટપણે નજર પડી રહ્યા છે। ફેમિલીના કોઈ એક પણ વ્યક્તિ જે કહી શકાય છે કે માસ્ક વગર દેખાઈ રહ્યા છે અને જે સોશિયલ ડિસ્ટન્સ જે કોઈ હોટલમાં ઉજવણી કરવામાં આવી હોય હાલમાં જોવા મળે છે। હવે જોવાનું રહ્યું કે આ સોશિયલ મીડિયાના વિડીયો જે વાયરલ થયો છે તેના આધારે પોલીસ દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો કોરોનાની ગાઈડલાઈનનું જનતાને સલાહ આપવાવાળા ધારાસભ્ય જાત ગાઈડલાઈન ભૂલી રહ્યા છે અને પૌત્રીના જન્મદિવસની આ ઉજવણી કરવામાં આવી જેમાં તમામ લોકો માસ્ક વગર જોવા મળ્યા। ધારાસભ્ય ગાઈડલાઈનનું ભાન ભૂલ્યા છે, સૌ કોઈને તો ગાઈડલાઈન પ્રમાણે ચાલવાની સલાહ આપતા હોય છે, પરંતુ અહીંયા જ ક્યાંક નિયમોનો ભંગ થતો જોવા મળે છે। એક તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે, બીજી તરફ સુરતના ધારાસભ્ય કોરોનાની ગાઈડલાઈન ભૂલ્યા છે। વીડી ઝાલાવાડિયા કોરોનાની ગાઈડલાઈન ભૂલીને પૌત્રીના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે, જ્યાં તમામ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા। તો ધારાસભ્ય ગાઈડલાઈનનું ભાન ભૂલ્યા છે। એક તરફ સુરતમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને બીજી બાજુ ભાજપના ધારાસભ્યો આ પ્રકારની ભૂલ કરી બેઠા છે। માસ્ક પહેર્યા વિના જ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, આ જન્મદિવસ જે ઉજવવામાં આવ્યો છે તેમાં આપણે સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે તમામ લોકો જે છે તેઓએ માસ્ક નથી પહેર્યા। ખુદ ધારાસભ્યએ પણ માસ્ક નથી પહેર્યા, તેમના પુત્રએ પણ માસ્ક નથી પહેર્યા। નેતાઓને નથી નડતા નિયમો, શું ધારાસભ્યોને નિયમો તોડવાની છૂટ અપાયેલી છે? આ સવાલો અહીંયા થઈ રહ્યા છે। સામાન્ય માણસને દંડ થાય તો ધારાસભ્યને કેમ કરવામાં નથી આવતો? નેતાઓ પણ કેમ નથી કાર્યવાહી પ્રમાણે ચાલતા? ધારાસભ્ય પાસેથી હવે કોણ વસૂલશે દંડ? આ તમામ અહીંયા સવાલો થઈ ગયા છે। આ પહેલા પણ નેતાઓ દ્વારા ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હતો અને ફરી એક વખત એ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે કે સામાન્ય માણસને તો દંડ કરવામાં આવે છે, પરંતુ ધારાસભ્યને શું આ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી? નેતાઓ ઉપર કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી? જ્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તમામ જે મહાનગરો છે, શહેરો છે, ત્યાં આગળ કોરોનાનું સંક્રમણ કેટલું વધી ગયું છે,